પૂજા ઈઝી પુરુષાર્થ, ઈચ્છા હોય કે ન હોય, તમે એક ટીલી તો ભગવાનને કરીને આવો જ છો. નવકાશી ઈઝી હે, પૂજા ઈઝી હે, કેટલાકને માટે સામાયિક પણ ઈઝી થઈ જતું હશે. ભાઈ રોજ કરીએ છે, કેટલાકને માટે 5 થી 24 કરવા એ ઈઝી હશે. આ બધું ઈઝી પુરુષાર્થ, ઈઝી ધર્મ છે. એનાથી જરા ઉપર ઉઠીએ, મીડિયમ પુરુષાર્થ. શું આવે એમાં? શું આવે? નહીં એકાશના બેસના આંબેલ, ચાલો તમે કીધું એટલે માની લીધું. હા, એમાં જરાક મહેનત કરવી પડે છે ને ભાઈ. આજે 14 છે, હાલો આપણે એકાશ, ચલો આજે પજુષણ આવ્યા એટલે ચલો શું કરવાનો? ઉપવાસ. એ મીડિયમ જેમાં મનને થોડો ધક્કો મારવો પડે એને શું કહેવાય? મીડિયમ પુરુષાર્થ. હું એના કરતાં પણ બીજી વાત કરવા માગું છું, ભગવાનની વાણીનું શ્રવણ છે એ તમારા માટે ઈઝી નથી. શું થઈ ગયું? મીડિયમ. બરાબર છે? મીડિયમ. તમારી ઈચ્છાથી તમે જઈ શકો છો ખરા? ક્યાં તમે રવિવાર સુધો છો, ક્યાં રજા સુધો છો, ક્યાં બહુ સારા વક્તા મારા સભાબે આવો તો તમને જવાનું મન થાય. આ બધું મીડિયમ પુરુષાર્થ. જે હકીકતમાં રોજનું હોવું જોઈએ એને તમે કોક દિવસ પર લઈ ગયા, જે ઈઝી હોવું જોઈએ એને તમે મીડિયમ પર લઈ ગયા. જરાક તમારે તમારી જાતને તૈયાર કરવી પડે, માટે એને હું શું કહું છું? મીડિયમ પુરુષાર્થ. એકાશું બેસું પણ મીડિયમ. રોજ નવકારસી કરતા હોય અને અચાનક તિથિ આવે એટલે શું થાય? સારું આજે ગરબાળાય કહે કરો ને, કંઈક કરો ને, શું આમ રોજ રોજ ઢોરની જેમ ખાધે રાખું છું? ભાઈ કોરોનાની અંદર તમે આખો દિવસ કર્યો શું? લોકડાઉન, આ 5 તારીખ સુધી લોકડાઉન છે ને, ધંધો બંધ. શું ચાલે છે? આ વર્ષની તો ખબર નથી, ગયા વર્ષે તો સવારે ઉઠે ત્યારથી શું ચાલે? ઉકાળા શરૂ થાય. હે, હૈયા ઉકાળા તો રોજ ના ચાલતા હતા, એમાં આ ઉકાળા આવ્યા. પાછા 2 કલાક થાય એટલે શું લેવાનું? ગરમ પાણી તો સવારમાં આવી ગયું હોય, આખો દાડો ના હોય. હા, ફ્રૂટ જ્યુસ, મગના પાણી. આહા હા, સવારથી સાંજ સુધી દર 2 કલાકે. મેં પૂછ્યું શું વધાર્યું લોકડાઉનમાં? શું વધાર્યું? મને કે 2 ચીજ વધારી, એક ટંક વધાર્યા, બીજી ફાંદ વધારી, બીજું કઈ નથી. આ લોકડાઉનમાં અત્યારે કલિકુંડમાં એક સાધ્વીજી મહારાજને ગુણ રત્ન સંવત્સર તપ ચાલે છે. સુરત વાળાને એની ડેફિનેશન આપવાની જરૂર નથી, આખા ઇન્ડિયામાં કદાચ હાઈએસ્ટ ગુણરત્ન સંવત્સર કોઈએ કર્યા હોય સુરતીલાલાઓએ કર્યા છે. અને એ ગુણરત્ન સંવત્સર હું ગયો ત્યારે એમને 14 ઉપવાસ પૂરા થયા. હું ગયો એ દિવસે બેસણું અને બીજા દિવસે મારો સવારે વિહાર. મને કે બીજા વખતના 14 ઉપવાસ એક સાથે આપી દો. સાંજે શું વાપર્યું તું સાહેબ? શું વપરાય? વાપર્યું, વોમિટ થઈ ગઈ, એના પર 14 ઉપવાસ એ પૂરા થયા હશે. અત્યારે 15 ઉપવાસ ચાલતા હશે. 2 મહિનામાં આ ઘોર ગરમીની અંદર, આ કોરોનાના કાળની અંદર એક સાધ્વીજી આવો ઘોર તપ કરે, આને ઉત્કૃષ્ટ પુરુષાર્થ એટલે કે હેવી પુરુષાર્થ કહેવાય. આની સામે આપણા એકાશના બેસના આંબેલ કે આંબેલની ઓળી આપણને એના ગાણા ગાવાના મન થતા હોય ને તો સમજી રાખજો આપણે એકલા અનુમોદનાના ભૂખ્યા છીએ. શું થશે એમના પારણા વખતે ખબર છે ખરી? આપણને ચિંતા છે, મારા વર્ષી તપનું બ્યાસનું પારણું હું કેવી રીતે કરીશ? હસ્તિનાપુર નહીં જવાય, પાલીતાણા નહીં જવાય, હું ક્યાં જઈને કરીશ? કોની નિશ્રામાં કરીશ? કેવી રીતે કરીશ? ઠાકથી કરવું તું, 200 માણસને ભેગા કરવા તા, પંચાનિકા મહોત્સવ રાખવું તું, પૂજન કરું તું, આયરે હાય, કઈ નહીં થાય મારો વર્ષ. અરે ભલા માણસ, તારો વર્ષી તપ નકામો નથી, તારો વર્ષી તપ કામનો છે. વર્ષી તપ છૂટી ગયો હોય ને તો રડવાનું હોય, પૂરો થયો એનો આનંદ મનાવ, એનું ઉજવણું નથી થયું એની ચિંતા શા માટે કરીશ? ધંધો જેનો જોરમાં ચાલતો હોય એને ક્યારે શોરૂમ સજાવવાની સમય હોતો જ નથી. ઉજવણું એટલે શોરૂમને સજાવવાનું છે. તમારું ગોડાઉન એટલું જોરદાર છે, તમારે શોરૂમ કોને સજાવવો પડે ખબર છે? જેના ધંધા ચાલતા ના હોય. નહીં સમજાણું એને ટાઈમ મળે આ શોરૂમ સજાવવાના. જે ધંધામાંથી ઊંચો ના આવતો હોય એને વળી શોરૂમ સરા સજાવવાના હોય. મારો તપ ગોડાઉન જેવો તપ થઈ ગયો 400 દિવસનો, હવે શું ચિંતા છે? એક પૂજન ઓછું થયું કે વધતું થયું, 5 માણસ ઓછા આવ્યા કે વધતા આવ્યા, ડોન્ટ વરી.
મધ્યમ પુરુષાર્થ કહું છું, મીડિયમ જીન વાણી માટે તમને કહું છું, જરાક ધક્કો મારો તમારા આત્માને અને એને ઈઝી પર લઈ જાઓ. અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જયગોસુરેશ્વરજી મહારાજ કહેતા, એકવાર પૂજાને આધી પાછી કરશો તો ચાલશે, પ્રવચનના સમયને આગો પાછો મત કરો. કલાકની પૂજા કરું છું અષ્ટ પ્રકારી, પણ જીનવાણી શ્રવણનો જયારે અવસર આવ્યો છે ત્યારે પૂજા 10 મિનિટમાં કરો, પ્રવચનમાં 10 મિનિટ લેટ મત પડો.